Assalamualaikum friends, आज हमारी क्लास थ्री में लेसन नंबर 15 मारे जाओ रंग। तो तेना तो तेना तेना ते काव्य में आगामी वीडियो में हमने ये समझावी दी हुआ तो अनेक काव्यों में हमने समझ पाए कि अपने के बालक से तो बालक सुसु रंग में जाए से तो बालक क्रिकेट से और बुद्धि में से बच्ची साइकिल चलाना करे से પછી ભમરડો ફેરવવાનું કરે છે ને અલગ અલગ પ્રવૃત્તિઓ એટલે કે અલગ અલગ રમતો રમવાનું કહે છે તો અલગ અલગ રમતો રમવાથી તેમાં શું શું ફાયદાઓ થાય છે તો તેમાં સાયકલ ચલાવીએ છીએ તો પગ મજબૂત બને છે તેનાથી આપણી પાચન શક્તિઓ પણ વધે છે તેવી રીતના અલગ અલગ રમતો રમે છે તો ક્રિકેટ રમે તો ક્રિકેટમાં પણ હાથ મજબૂત બને છે પછી હાથના બાંધા એટલે કે જે હાથના જે બાંધા હોય છે સાંધા હોય છે તો સાંધા પણ તેમાં મજબૂતાઈ વધે છે તો વિદ્યાર્થીઓ આપણે આગળ જોઈશું કે પ્રશ્નોની પ્રશ્નો 16 નંબર નું એટલે કે એક્સરસાઇઝ વિશે આપણે હવે અભ્યાસ કરીશું તો વિદ્યાર્થીઓ 16 નંબર દુનિયા એટલે કે શું એટલે કે પ્રશ્નોના જવાબ એટલે કે અહીંયા મેં તમને ડાયરેક્ટલી મેં લખીને બતાવું છું કે સો તમને દેખાય કે સો કોની દુનિયા કે આ પ્રશ્નના જવાબ શોધવાની દુનિયા પ્રશ્ન નંબર 1 નીચેના પ્રશ્નના જવાબ લખો તો નીચેના પ્રશ્નના જવાબ તમારે કેવી રીતના લખવા આખા વાક્યનો તમારે જવાબ લખશો તો ઘણું સારું રહેશે તો વિદ્યાર્થીઓ બાળકને ક્યાં જવું છે બાળકને જવાબ એનો લખીશ જવાબ તમને સમજાવું છું કે બાળકને રમવા જવું છે તો તમને મુશ્કેલી ના પડે એટલે કે તમને હાર્ડ એટલે કે અઘરું ના થાય તેના માટે હું તમને સમજાવી રહ્યો છું ક્યાંની જગ્યાએ રમવા મૂકવાનું રહેશે તો બાળકને રમવા જવું છે તો અહીંયા કે આ બાળક પર સેન્ટુસેમાં આવી ગયું અને જવું છે તો જવું છે પણ તે પણ સેન્ટુસેમ અહીંયા મૂકી દીધું આવી અહીંયા ક્યારની જગ્યાએ રમવા લખવાનું રહેશે તો આ તમારો જવાબ પણ કમ્પ્લીટલી આખા વાક્યમાં હોઈ જાય છે ચલો નંબર 2 બાળક કોની સાથે વાત કરે છે પ્રશ્ન પ્રશ્ન છે બાળક કોની સાથે વાત કરે છે મેં તમને હું પણ પૂછું છું એટલે કે મારી પ્રિય રમત તો શું છે ક્રિકેટ છે
તો તમે તમારી રીતે લક્ષ્ય લખજો, તમને કઈ કઈ રમતો ગમે છે. તો આ સવાલમાં તમારે પોતપોતાની પ્રિય રમત વિશે પણ લખવાનું રહેશે. સમજી ગયા કે મિત્રો? હા ચાલો, પ્રશ્ન નંબર 5. બાળક શું ફેરવશે? પ્રશ્ન ચિહ્ન છે. ચલો આપણે બાળક પણ અહીંયા સેમ ટુ સેમ લખી દીધું. શું ની જગ્યાએ આપણે શું લખવાનું રહેશે? ભમરડો. એટલે કે જે ગામના બાળકો છે, ગામના બાળકો પણ ભમરડા પણ ફેરવતા હશે. પછી જે પેલું સત્તોડિયું એટલે કે જે સાત પથ્થરો વાળું પણ તે પણ કાંઈક જાણતા હશો બાળકો તમે. તો અહીંયા તમારે આ ચોથા પ્રશ્નમાં પણ અહીંયા એ રમત પણ લખી શકાય છે. તો બાળકે ભમરડો ફેરવશે. તો આખા વાક્યમાં જવાબ થઈ ગયો કે મિત્રો? થઈ ગયો ને. તો ચાલો હવે આગળ જોઈશું. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. આપણું વાક્ય
છે ચાલો બીજું જોઈએ એનો પહેલો નંબર બેટ દોરવું જલ્દી લા બેટ દોરવું જલ્દી લા તો આ જલ્દી વિરોધી શબ્દ છે જલ્દી લા આગળ આ જલ્દી નો વિરોધી શબ્દ શું બન્યો કે ઓપોઝિટિવ શબ્દ શું બને છે તો ધીમું તો અહીંયા આપણે ધીમું એ અહીંયા આપણે ધીમું તો ધીમું એટલે કે મ બેટ દોરવું ધીમું લા વાક્ય શું કર્યું પલટાઈ ગયું વિદ્યાર્થી તો તમને સમજ આવી જાય છે સમજાય છે એ માટે હું તમને બીજો પણ વાક્ય સમજાવું છું નંબર 2 મારી ટીમને જીતાવવું છે જીતાવવું તો જીતાવવું આ વિરોધી શબ્દ છે આ પણ વિરોધી શબ્દ છે તો જીતાવવો શબ્દ ન એનો વિરોધી શબ્દ શું કરવું બનાવવું તો હરાવવું છે તો અહીંયા હરાવવું તો એ શબ્દ મૂકીશું તો વાક્ય કેવું બને છે અલગ રીતે બને છે કે મારી ટીમને મારી મારી ટીમને હરાવવો છે વાક્ય ફરીથી વાર સમજાવો વિદ્યાર્થીઓ કે જીતાવવું તેનો વિરોધી શબ્દ શું બન્યો હરાવવું તો મારી ટીમને હરાવવો છે તો વાક્ય પલટાઈ જાય છે વિરોધી અર્થ મૂકવાના કારણે વિરોધી શબ્દ મૂકવાના કારણે તેનો આખું વાક્ય પરિવર્તન થાય છે ચાલો વિદ્યાર્થીઓ આગળ જોશું ચાલો પ્રશ્ન નંબર 2 ઘરની બહાર
આમાં કઈ કઈ રમત રમવી જોઈએ શકાય છે તો ઘરની બહાર તો અહીંયાથી આપણે શોધવાનું હશે તો ખો ખો સાકર કબડ્ડી છુપા છુપ ક્રિકેટ વગેરે રમત રમવી શકાય છે તો અહીંયાથી આટલો થાય તો પ્રશ્ન પ્રશ્નનો જવાબ થઈ જાય છે તો ઘરની બહાર ખોખો સાકર કબડ્ડી છુપાછુપ ક્રિકેટ વગેરે રમત રમી શકાય છે તો આપણે ખાલી અહીંયા કે તો ઘરની બહાર તો કઈ કઈ તો ખોખો સાકર કબડ્ડી છુપાછુપ ક્રિકેટ વગેરે રમત રમી શકાય છે આખો સવાલનો જવાબ તૈયાર થાય છે તો ઘરની બહાર ખોખો સાકર કબડ્ડી છુપાછુપ ક્રિકેટ વગેરે રમત રમી શકાય છે ચાલો પ્રશ્ન નંબર 3 રમત રમવાથી શરીર કેવું થાય છે તો અહીંયા છે રમત રમવાથી શરીર મજબૂત બને છે તો મજબૂત બને છે આપણે અહીંયા જોઈએ જવાબમાં કે રમત રમવાથી આ સેન્ટેન્સમાં આપણે મૂકી દીધું તો રમત રમવાથી શરીર કેવું જગ્યાએ ખાલી મજબૂત થાય છે તો અહીંયા મજબૂત શબ્દ રૂપમાંનો રહેશે તો આખો સવાલનો જવાબ થાય કે રમત રમવાથી શરીર મજબૂત થાય છે ચાલો પ્રશ્ન નંબર 4 બાળકોનું મન કેવું રહે છે રમત રમવાથી તો બાળકોનું મન શું છે બાળકોનું મન આનંદિત રહે છે તો આનો જવાબ જોઈશું. અલ્લાહ હાફિઝ.